ગુફાની બાજુમાં આપણે આવી ગયા છે અને એક કાંડ થઈ ગયો છે. કૂતરી કૂતરો લઈ આવ્યા હતા બરાબર, કે છે પડી ના, હા હા, કે કૂતરી બેઠી શીકરી, હા નામ ની શીકરી દીધી, શીકરી દીધું અને કૂતરો બેઠો શીકરા, એટલે શીકરું નામ. મેળો એટલે મેળાવડો. અત્યારે આપણે હવે શીકરા ગામની અંદર એન્ટર થઈ અને સાબરા પીરનો જે મંદિર છે એ મંદિરના ગેટ પાસે પહોંચ્યા છીએ. હવે અહીંયાથી આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરશું. આ એક પૌરાણિક જૂનો મંદિર છે, શું છે એનો ઇતિહાસ આપણે અંદર જઈએ અને ત્યાર પછી જ જાણીશું. કોઈ જાણકાર વ્યક્તિ હશે એમની પાસેથી પૂછી અને આપણે જાણીશું. કારણ કે મોટી ઉંમરના ઘણી મોટી ઉંમરના કોઈ વ્યક્તિ અત્યારે ગામમાં હાજર નથી, પણ જે 60-70 વર્ષના ઉંમરના જે લોકો છે, વડીલ છે, એમની સાથેથી આપણે માહિતી મેળવીશું કે આ મંદિર છે એનો શું ઇતિહાસ છે. અહીંયા આપણે બે વડીલ છે, કરમણભાઈ પટેલ. અચ્છા, હવે આપણે સાબરાપુર દાદાનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે, કેવી રીતે દાદાની અહીંયા સ્થાપના થઈ અને શું ઇતિહાસ છે, તમે એના વિશે કંઈ જાણતા હો તો જરાક. સ્થાપના વિશે આપણે વાત કરીએ તો બહુ આ પુરાણી જગ્યા છે અને સનાતન ધર્મની હિન્દુ ધર્મની જગ્યા છે. વર્ષોથી અહીં કંઈક 500-700 વર્ષ પહેલાંની આ જગ્યાઓ છે. અને આ ગામની અંદર ત્રીજી વખત જે સ્થળાંતર થયું જેને કહેવાય, પહેલાં આપણે કેવળ પાટીદારો હતા અને પાટીદારો ગયા પછી એમ કહેવાય છે કે માજોઠિયા અને એના પછી બે ત્રણ કોમો આવી અને ગઈ અહીંયાથી અલગ અલગ ગઈ, સ્થળાંતર થઈ ગયું. એટલે બહુ આ પુરાતન જગ્યાની વિશે બહુ, જોકે જૂની માહિતી તો બહુ જે મોટા વડીલો છે એમની પાસે હશે, પણ અમને આટલા સુધીમાં એક વસ્તુ છે કે અમના જે ભાઈઓ હતા, જે કે ત્રણ કે ભાઈઓ હતા, એ બધા બહુ પુરાતન કાળમાં સમાધિ રસ્ત લઈ અને હિન્દુ ધર્મના રક્ષણ કાજે પોતે દેવ તરીકે સમાધિ બરાબર. અને અહીંયાથી આવતા આ સાબરડાની જગ્યાઓના આ પીરના પરચાઓ પણ અનેક છે. દિવસની અંદર દરરોજ છોકરાઓને 250-300 છોકરાઓ જમે છે. અચ્છા, રોજ દરરોજ? હા, દરરોજ ડેલી.
અને આ જગ્યામાં ચૈત્ર વૈશાખની અંદર જ્યારે બહારથી પાટીદારો પટેલો હોય કે અન્ય સમાજના માણસો જ્યારે આવતા હોય ત્યારે એ પણ દાદાને બહુ માની અને એમને એમણે દાદાઓને બહુ માની અને એમને જે પીઠ તરીકે પાટીદારો અહીંયા પહેલા વસતા હતા એ લોકો પણ બહારથી અત્યારે જ્યારે રહેતા હતા ત્યાંથી દર્શન કરવા માટે આવ્યા હતા. પાટીદારો પહેલા પણ બીજી અનેક વસ્તી હતી અને એ જે લોકો અને અમે પોતે પણ બહારના જ છીએ અહીંયાના નથી બરોબર. પણ એટલા પાટીદારો પહેલા પણ અમુક વસ્તી હતી જે કોઈ બાજુથી બોલતા હોય કોઈ પાટીદાર પટેલ હોય કે બે ત્રણ વસ્તી હોય જે સ્થળાંતર કર્યું હોય જે જૂની જે વસ્તુ હોય જે યાદગીરી હોય એમના વિશે જો કે અમને ઘણી માહિતી નથી પણ વસ્તુ એમ કહેવાય છે કે જો વડીલાઓને વડવો બાપ દાદા એમ કહેતા હતા કે વસ્તુ અહીંયા બે થી ત્રણ જગ્યાએ આ વસ્તીઓની સ્થળાંતર થઈ વસ્તીની અને એના પછી અમે આવ્યા છીએ. અત્યારે હાલે જે 200-250 વર્ષ થઈ ગયા અમારા બાપ દાદાની પેઢીને 200-250 વર્ષ થઈ ગયા પટેલો અને એના પછી દરબારો આવ્યા. આ વસ્તી ઓછા પ્રમાણમાં બધી દરેક સમાજની સંગાર સમાજની બધી ઊંચી વધતા બધી વસવાટ હતી 250-300 વર્ષ અને એના પહેલાં જે વસ્તી સ્થળાંતર થઈ ગઈ હોય એમના વિશે અમને નથી પણ કહેવાય એમ છે કે એના પહેલાં પણ 2-3 વસ્તી અહીંયાથી સ્થળાંતર થઈ ગઈ અને આ બહુ અને મેં સાંભળ્યું એ પ્રમાણે જે પહેલાં જે લોકો અહીંયા વસતા હતા એ લોકો કોઈ કારણસર અહીંયાથી અપીઓ લઈને ગયા અને એમના પણ દેવી દેવતા અહીંયા સ્થાન છે આજે પણ અહીંયા પૂજા પાઠ કરવા માટે આજે પણ અહીંયા પૂજા પાઠ કરવા માટે એ પૂજા પાઠ કરવા આવે છે. તો અપીઓ લીધા પછી જે હું જાણું છું એ પ્રમાણે મારી ઘણી ઉંમર નથી પણ જે પ્રમાણે હું જાણું છું એ પ્રમાણે ગામનું પાણી પણ પીતા નથી અને જે મંદિરના કામ કરે છે હમણાં થોડા સમય પહેલા અહીંયા કંઈક ગામના એક મંદિર બનાવ્યું તો એ મંદિરમાં પાણી રેતી સિમેન્ટ એ બધું જે બહારથી લઈને આવે એનું શું કારણ? એનું કારણ એક જ છે કે જે જે વસ્તુ જે પુરાતન કાળમાં થઈ ગયેલી હોય જેને સમાજ માટે યોગદાન ધર્મ માટે જેને જીવ આપ્યા હોય અને જીવ આપ્યા પછી એમને એમ જો નફરત થઈ ગઈ હોય કે કોઈ વસ્તુ નથી રહેવું હવે આ ગામમાં નથી રહેવું એટલે એમને અપીઓ લઈ અને જતા રહ્યા હોય કે ભાઈ આપણી અહીંયા કોઈ સહાય કે આપણી અહીંયા કોઈ વસ્તુ આપણું રક્ષણ નથી. અપીઓ એટલે એક હું દર્શક મિત્રને જણાવી દઉં કે અપીઓ એટલે હવે અત્યારના લોકો છે એ ઘણા નહીં જાણતા અપીઓ એટલે એક પ્રણ એક પ્રતિજ્ઞા કે પ્રતિજ્ઞા લીધા પછી એ જગ્યા ઉપરનું એ જગ્યાનું પાણી પણ ન પીવું. એ જગ્યાના જે દેવી દેવતા હોય એમની પૂજા પાઠ જે વર્ષોથી કરતા આવે એ પૂજા પાઠ પરંપરાગત રીતે કરતા કરવા આવે છે પરંતુ પાણી જે જગ્યાએ અત્યારે રહેતા હોય અથવા તો આ ગામ સિવાય બીજા કોઈ પણ ગામનું પાણી કે જે ચીજ વસ્તુઓ છે એ લઈને આવે અપીઓ એટલે એક જાતનું પ્રતિજ્ઞા. બાકી અહીંયા તો સર્વ જ્ઞાતિના લોકો સર્વ સમાજના લોકો સમાજના લોકો અહીંયા રહે છે અહીંયા વસ્તીમાં કાયમ જે મંદિરની જે તમે સમય તમે પૂજા પાઠ કે જે પર્વ આવતું હશે જે સમય ત્યારે દરેક સમાજો સાથે રહીને એનું દરેક સમાજો સાથે રહી એનું આયોજન હોય 12 મહિનાના જ્યારે મેળો કરવામાં આવે છે પીરની જગ્યાનો અમારી ચૈત્ર શુદ્ધ જ્ઞાતિજનો હોય મેળાના ભાગ રૂપે આયોજન કરી અને ગામને પ્રસાદ નું ભોજન રાખી અને એક દિવસ દાદાની પાંખી પાડી અને બહુ ગામ મેળો કઈ રીતનો મેળો ભરાય છે મેળામાં કોઈ મતલબ જે મોટા મોટા મેળાઓ થતા હોય એ રીતે મેળાઓ એ મોટા મેળા ભગવાનનો ને દર્શન ભગવાનનો સાચો સત્ય પણ વસ્તુ શું છે કે ગ્રામજનો બધા સાથે મળી તમામ વસ્તીને મળી અને એ લોકો મેળા તરીકે એક પ્રસંગ દાદાનો એક દિવસ હોય ઉજવતા હોય એટલે મતલબ કે જે લોકો ગામના છે એ વર્ષના 365 દિવસ પોતપોતાના કામે વળગેલા હોય એક દિવસ એકબીજાની સાથે મળી શકે અને પરિચય કરી શકે એ પ્રકારનો મેળો છે. હા એ પ્રકારનો મેળો એટલે મેળાવડો મન મેળો એ મેળો છે. ખરેખર જે અત્યારે મોટા મોટા મેળાઓ થયા છે જ્યાં મોટી મોટી લૂંટો થાય છે એ પ્રકારના મેળા અને મનનો મેળો એ મેળો છે. દરેક સમાજને સાથે ચાલી અને એક એકબીજાની સદભાવના અને પ્રેમ ભાવનાને લઈ અને એનું આયોજન કરી અને ભોજન પ્રસાદ રાખી અને દરેકનું એકબીજાને સમજૂતીની મન મર્યાદાઓ થઈ રહી અને એકબીજાના બાપા પણ આવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરી અહીંયા આવી જાવ ને બાપા. શું નામ છે બાપા તમારું? નારાયણભાઈ. નારાયણભાઈ કેટલી ઉંમર છે તમારી? 100 વર્ષ. 100 વર્ષ પૂરા થઈ ગયા? 100 વર્ષ માથે થઈ ગયા. 100 વર્ષ ઉપર થઈ ગયા છે. શું રાત છે તમારી? અત્યારે જે માણસો છે એ નાની નાની ઉંમરમાં પણ જ્યારે અટેક આવી જાય કોઈ બીમારીઓથી કુદરતની મહેરબાની છે કે આપની સાચી ખોરાકી છે? ખોરાકી તો ઠીક પણ
પેલાની ખોરાકી સાચી હતી ને, અત્યારની ખોરાકી ને પેલાની ખોરાકી માં કઈ મહેરબાની હોય ને તો વાંધો હાલ. હવે જો આ પણ બહુ ઓછું થઈ ગયું. હા તમારી ઉંમર 100 વર્ષની છે, 100 વર્ષમાં તમે આ મંદિર નો ઇતિહાસ છે, ઇતિહાસ વિશે કઈ જાણો છો તમે? દાદા નો આપણો અટણી કે દાદા મારી આ ચીજ ખોવાઈ ગઈ છે, તમારે દીવો કરશું તો આજે મળી જાય. હકીકત છે, અત્યારે પણ થાય છે, આજે મળી જાય. 50000 હવે તમને શું લાગે છે, તમારા આ અત્યારે તમે છો, હવે પછી પાછું ગામનું નવું વસવાટ થશે ખરો? એ તો ભૂત મરે પછી ત્યાગી તો એ મજો હોય. પણ પહેલાના સમયમાં તો શું રાજા સાહેબ વખત હતો એટલે માણસો પોતપોતાના ઓલાથી કોઈ પણ મતલબ કારણોસર ગામ છોડીને જતા રહેતા અને પાછા નવા માણસો જે આવી જતા એ રીતે હતું. કે રાજા રાવણ છે ને એનો પણ અવારો આવી ગયો ને. હા, પહેલા અમારા શિકરામાં ભોગ ભરાતા, વાડિયાના 5 ઢગલા અને ખેતરાના 4 ઢગલા, બરાબર. એક સરકાર ભરી જાય અને 3 ઢગલા રહે, એમાં 3 ઢગલામાં કોઈ ગામ કા જાપાર કોઈ કરંગરી. અચ્છા, આ બધાને વિતરણ કરવું પડે, એનાથી વધે કરી જાય. ત્રીજો વધે પછી હવે થઈ કે 20 કોટી. હા, હવે 20 કોટી ભરવાની સરકારની ધરપત ક્યાં કરે. પેલાના સમયમાં માણસો પાસે ધન હતું, પૈસા એટલે ધાન હતું. પણ જયારે મહિના જયારે કે 2 મહિના જયારે ત્યારે એકાદી વખત પ્રસાદ લેવા કઢાયું છું. મહેનત થી કરવાનું હતું, હવે મહેનત થી નથી કરવાનો, સાધન નહીં કરવાનું. હવે સાધન થઈ ગયું. મતલબ પેલા માણસો પાસે પૈસો નતો પણ પ્રેમ હતો. હા, પ્રેમ. અને મેદાની અંદર દરરોજ ને કેવો માજે પ્રસાદ ભાવે છોકરાઓને જમાડતા. અને અત્યારના છોકરાઓ તમે જોવો ને, નાની નાની વાતમાં અવરું પગરું ભરી લે કે કોઈ ભાગી જવાનું કે કોઈ આત્મહત્યા કરી લેવાની, આવા બનાવો અત્યારે બને છે. પેલાના સમયમાં આવું નતું થતું. પણ અત્યારે ઘણું છે, પેલા અત્યારે મહિના એક ની અંદર દાદાનો પ્રસાદ છોકરાઓ માટે અપાતો અને અત્યારે તો દરરોજે હોય છે. અચ્છા, અત્યારે દરરોજ થાય? હા, દરરોજ થાય. પેલા મહિને મહિને? હા, મહિને મહિને. અત્યારે તમે એક વસ્તુ તમે જ્યાં આ બચાવ થી કરીને ભુજના રાઉન્ડના ગામડાની અંદર રાઉન્ડ મારશો ત્યાં તમને ડેલી જગ્યા ઉપર આવી સામાન્ય નાના નાની જગ્યાઓમાં દરરોજ કરાઈ ક્યાંય તમને જોવા નહીં મળે. મોટા મોટા મંદિરો, મોટા મોટા મંદિરો, મોટા મોટા મંદિરો કચ્છમાં છે, એવા મંદિરો છે કે જ્યાં દરરોજ પ્રસાદ તો નથી થતો. પછી ચૈત્ર વૈશાખ ની અંદર બહાર થી પાટીદાર સમાજ આવતી હોય, પટેલ સમાજ હોય, અન્ય સમાજો પણ આવતી હોય, જેને આપણે માનેલા હોય, જેને આપણે માટે સરોજ સવારના 3-4 કડાઈયા હોય અને સાંજે કડાઈયા તમે કરો છો. કડાઈયા કરવા માટે જે ઉઘરાણી હોય એ ગામમાંથી ઉઘરાણી કરો છો કે કોઈ વ્યક્તિ તમને? ના ના, વ્યક્તિ વ્યક્તિ દેરી વ્યક્તિ વ્યક્તિ રોજ ના દાતા મળી. હા, રોજ ના વ્યક્તિ વ્યક્તિ ઉઘરાણી એવું છે કે ના દાતા ડાયરેક્ટ પોતાનો મન થી આદર થી તમારે આ કામ કરવું છે. અને કોઈ માનતા માની હોય કે મારું કામ થઈ જશે એનું કામ થઈ જાય અને કામ થાય છે એટલે પ્રસાદ ધરાવે. હા, પ્રસાદ ધરાવે.
ચડે જશે ડુંગર આરામ રસ્તો નથી તો ક્યાં ચડવાનો રસ્તો ક્યાં રફ રસ્તા ના આપણે એવાય જશે જયા કેવું બનેલું છે કુદરતી બને આવી દીધી ડિઝાઇન ભરતભાઈ ચડે છે ઉપર જોઈએ સ્લીપ ના થાય ચડાઈ ગયો હું આવું છું સ્લીપ થયો તો કેમ રહેવાનું હું બે હજાર એમ તો બૂટ સારા છે વાંધો નહીં આવે પકડી કેચ કરી લેજો આવી જાઓ ભરતભાઈ આવી જાઓ હવે તમે આવો યાર ડાયરેક્ટ આવી જાઓ સલંગ મારો ધીરે 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 સ્પાઈડરમેન ની હવે પહાડ ઉપર થી નીચે ઉતરીને આવ્યા છીએ હવે ને મંદિર ની અંદર થી ગુફામાં જવાય છે ગુફામાં પણ આપણે જઈશું
ગુફાની બાજુમાં આપણે આવી ગયા છે અને એક કાંડ થઈ ગયો છે. ભરતભાઈનો કોમ્બો છે એ તૂટ્યો છે, હાથમાંથી મોબાઈલ પડી ગયો છે. ઓન પોઝિશન છે અત્યારે, ઓન પોઝિશન છે, પણ થઈ ગયું છે. હવે જે થઈ હોય કાંડ તૂટે ને એ બરોબર કહેવાય. એક જાતનો તમારો મુહૂર્ત સુકૂન કહેવાય, સુકૂન કહેવાય, સુકૂન કહેવાય, કાંઈ વાંધો નહીં. અંદર ચાલીએ, આવો તમે અમારી પાછળ આવો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.